તો જનજીવનને અસ્તવ્યસ્ત કરતી ઠંડી ખેતી અને મોંઘવારી ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઠંડીને કારણે ઘણા મોટા ઉત્પાદક રાજ્યોમાં જવ જુવાર કઠોળ અને તેલીબિયાનું ઉત્પાદન પણ સારું થઈ શકે છે ભારતના ઘણા રાજ્યો તાપમાનમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે જોકે ભારતીય હવામાન વિભાગે ટૂંક સમયમાં ઠંડીમાંથી થોડી રાહત મળવાની આગાહી કરી છે શિયાળુ પાક જે દેશના વાર્ષિક ઉત્પાદનમાં અડધો હિસ્સો ધરાવે છે તે ક્ષેત્રના ફુગાવાને હળવો કરવામાં મદદ કરી શકે છે આ સાથે તેમના દ્વારા ચોખા અને ઘઉંના સ્ટોકને કરવામાં સરળતા રહેશે વર્ષ બે હજાર બાવીસમાં હવામાનને કારણે ઉત્પાદન પર ભારે અસર પડી હતી નિષ્ણાતો કહે છે કે મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા મોટા ઉત્પાદકો માટે ઠંડા હવામાન મદદરૂપ થઈ શકે છે આઈગ્રેન ઇન્ડિયાના વિશ્લેષક અનુસાર અમારું અનુમાન છે કે ઘઉંનું ઉત્પાદન આશરે એકસો અગિયારથી એકસો બાર મિલિયન ટન રહેશે ઠંડીય પાકની વૃદ્ધિ માટે જરૂરી ઠંડીનું પરિબળ પૂરું પાડ્યું છે ઊંચા ભાવને કારણે ઘઉંના કિસ્સામાં ખેડૂતોએ વિસ્તાર વધાર્યો છે બીજી બાજુ સરકારી ડેટા અનુસાર માર્ચ બે હજાર બાવીસના ઉનાળામાં ભારતનું ઘઉંનું ઉત્પાદન એકસો નવ પોઈન્ટ ઓગણસાઠ મિલિયન ટનથી ઘટીને એકસો છ પોઈન્ટ ચોર્યાસી મિલિયન ટન થયું હતું એવો અંદાજ છે કે ચોમાસાને પગલે ચોખાના ઉત્પાદનમાં પાંચથી છ ટકાનો ઘટાડો થયો છે જેના કારણે અનાજના ભાવમાં વધારો જોવા મળ્યો હતો કૃષિ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ખેડૂતોએ તેત્રીસ પોઈન્ટ બે મિલિયન હેક્ટરમાં ઘઉંની વાવણી કરી હતી જ્યારે સામાન્ય રીતે આ આંકડો ત્રીસ પોઈન્ટ બે મિલિયન હેક્ટર હતો ઉપરાંત ખેડૂતોએ નવ પોઈન્ટ પાંચ મિલિયન હેક્ટરમાં સરસવનું વાવેતર કર્યું છે જે પાંચ વર્ષની સરેરાશ છ પોઈન્ટ ત્રણ મિલિયન હેક્ટર કરતાં વધુ છે અનાજ તૈયાર થવા માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડીનું વાતાવરણ જરૂરી છે બ્યુરો રિપોર્ટ